પાસખા એટલે આકાશી રોટલો. ઈશ્વરે ફારૂને ચેતવ્યો કે જો તે ઇઝરાયેલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી હરેક પહેલા જન્મનારને હણી નાખશે. જ્યારે ફારૂને એ સાંભળ્યું ત્યારે તેણે એ માન્યું નહીં અને ઈશ્વરના આદેશને માન્યો નહીં. ઈશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે એના હાટું એક માર્ગ દીધો છે કે જેનાથી પોતાના પ્રથમ જન્મેલાને હણવાથી બચાવી શકાય. દરેક કુટુંબે એક સંપૂર્ણ બલિદાન લેવું અને તેનું બલિ ચડાવવું. ઈશ્વરે ઇઝરાયેલીઓને કીધું કે હવીના લોહીમાંથી થોડુંક એમના ઘરના દરવાજાની બારશાખો પર છાંટવું અને શેકેલું માંસ ખમીર વગરની રોટલી સાથે ફટાફટ ખાઈ લ્યો. તેઓ જ્યારે વાળું કરતા હતા ત્યારે એણે મિસર છોડી જવા હાટું તૈયાર થઈ રહેવા કીધું. ઈશ્વરે ઇઝરાયેલીઓને જેમ કરવા હાટું કીધું હતું એમ જ એમણે કીધું. મધરાતે ઈશ્વરનો દૂત મિસરના પ્રથમ જન્મેલાઓને હણવા હાટું નિહિરો. હંધાય ઇઝરાયેલીઓના ડેલીઓ ઉપર લોહી લગાવ્યાનું નિશાન હતું એટલે ઈશ્વરે એવા માના દરેકને બચાવ્યા. તેઓ માના હંધાય હેમખેમ હતા. હલવાનના લોહીને લીધે એમને છોડી દેવામાં આવ્યા. પરંતુ મિસરીઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહીં અને એમનો અનાદર કર્યો એટલે ઈશ્વરે એમના ઘર છોડ્યા નહીં. ઈશ્વરના દૂતે મિસરના હરેકના પ્રથમ જન્મેલાઓને હણી નાખ્યા. મિસરનું દરેક નર બાળક જેલમાં બંદીવાન બનાવ્યાથી લઈને પારૂનના પ્રથમ જન્મેલા સુધીના અંધાય મરણને શરણ થયા. મિસરમાં લોકો પોતા પર આવેલા આ ઊંડા દુઃખોને લીધે છાતી કૂટી કલ્પાન કરવા લાગ્યા અને રુદન કરવા લાગ્યા. રાતે પારૂને મૂસા અને હારૂનને બોલાવીને કીધું, ઇઝરાયેલીઓને લઈને હાલ જ મિસર છોડી જા. મિસરીઓએ પણ ઇઝરાયેલી લોકોને તરત જ વહી જવા આજીજી કરી. બાઇબલની વાર્તા નિર્ગમન 11:1-12:32.